રાજકોટ જિલ્લાના ખોરડા સંગાણીના સોડિયા ગામના 51 વર્ષીય વૃદ્ધને પશુમાં જોવા મળતો બ્રુસેલા તાવ લાગુ પડતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે, તેમજ ગામમાં સર્વે હાથ ધરવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લામાં જાણે પશુઓમાં જોવા મળતો બ્રુસેલા તાવ ધીમે ધીમે માથું ઉચકતો હોય તેમ લાગી રહ્યું છે. 2 દિવસ પૂર્વે જ ગોંડલના હડમા તાણામાં 4 વર્ષની બાળકીના બ્રુસેલા લાગુ પડ્યાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ આજ રોજ કોટડા સાંગાણીના સોળિયા ગામના 51 વર્ષીય વાલજીભાઈ હરજીભાઈ સુરઠિયાને બ્રુસેલા તાવનો રિપોર્ટ પોઝિટિવ આવતા ગામમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. નાના એવા ગામમાં રોગ સામે આવતા ગામ લોકોના જીવ તાળવે ચોંટ્યા છે. આ રોગ પશુઓ થકી પૂરા ગામમાં ફેલાયો તો જવાબદાર કોણ, તે પ્રશ્ન અહીં ઉભો થયો છે. હાલ તો આ રોગને લઈને આરોગ્ય અને પશુપાલન તંત્ર દોડતું થયું છે અને ગામમાં સર્વે કરી જરૂરિયાતમંદ લોકોને પશુઓને દવા પૂરી પડાઈ રહી છે. રાજકોટ જિલ્લામાં 3 દિવસમાં પશુ રોગ બ્રુસેલાના 2 કેસ મનુષ્યમાં પોઝિટિવ આવતા ગામ લોકોમાં ગભરાટ ફેલાયો છે. સોળિયા ગામની અંદરમાં પહેલાથી આ રોગ પહેલીવાર પશુમાં આવ્યો, પશુમાંથી એને મનુષ્ય મંદરમાં આવી ગયેલો છે. આરોગ્ય કેન્દ્રવાળા કોઈ આની જવાબદારી લેતા નથી. આ માટે ખાસ વિનંતી છે કે તાત્કાલિક આની જવાબદારી લે. આ માણસને કાંઈ પણ થાય તો તમામ પશુપાલનના માથે જવાબદારીમાં સોંપવામાં આવશે. ડૉક્ટરને માંડીને તમામને તમામ જવાબદારી લેવી પડશે. આ રિપોર્ટ તાત્કાલિકમાં તાત્કાલિક કરાવો, બરાબર છે? આરોગ્ય કેન્દ્ર વિભાગને અમે એટલી જાણ કરી છી કે તમે આને તાત્કાલિક સારવાર માટેના આને તાત્કાલિક કરો, ને આ ગામની અંદર ફેલાઈ જશે તો ગામના બીજા માણસોને પણ આ રોગ લાગુ પડશે. આવી અમારી રજૂઆત છે, તાત્કાલિક આનો નિકાલ કરો. તાવ આવતા હાલચાલ એક તો નથી, તડકે એક બાદ ધંધો ખેતીનો કાંઈ થતો નથી. તોડ થયા રાખે આખા શરીરમાં. કયો રોગ છે? બ્રુસેલા. તમે કામગીરી શું કરતા? ખેતી. બીજું? ખેતી લીધું, માલ ઢોર હાચવી ખેતી. આરોગ્ય વિભાગ માટે જે ખાસ તો હેલ્થ એક્ટિવિટીના ભાગરૂપે જે લોકોમાં અવેરનેસ એમની આવી જોઈએ કે દૂધને ઉકાળીને પાસ્ચ્યુરાઇઝ દૂધ પીવું, જે ગરમ કરેલું વ્યવસ્થિત જે દૂધ હોય કે ઇન્ફેક્ટેડ ઢોર કે પશુનું ન હોય એવી રીતે ખાસ કાળજી લેવી જોઈએ. અને પશુ સાથે સંકળાયેલી એક્ટિવિટી હોય તેમાં ગ્લોવ્સ પહેરવા, રબરના ગ્લોવ્સ કે એવી બધી એક્ટિવિટી સાથે કામ થવું જોઈએ અને અવેરનેસ લોકોમાં આવવી જોઈએ. ખાસ એ કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા ચાલી રહી છે અને પેશન્ટ સારવાર હેઠળ છે અને ઓપીડી બેઝ પણ સારવાર લીધેલ છે. પેશન્ટની કન્ડિશન પણ સારી છે અને ઓન મેડિસિન છે. અમારા દ્વારા અમને આ જાણ થતાં આ કાર્યવાહી પૂર્ણ કરાયેલ છે અને ચાલુ પણ છે હાલમાં અને આવતીકાલે પણ રહેશે કામગીરી. જે ગામનો સર્વે કરવાનો હોય છે આજુબાજુના ઘરોમાં ફીવર કેસીસ માટે, એ કામગીરી ચાલુ છે અત્યારે. કલ્પેશ જાદવ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ કોટડા સાંગાણી.